नमस्कार दर्शक मित्रों, एट द रेट गुजरात में आपनुं स्वागत छे। गुजरात में एक तरफ कोरोना वायरस ना वधता केस ने लईने लोकोमां फफड़ाट फैलाई रह्यो छे, त्यारे बीजी तरफ हवे कमोसमी वरसाद पण स्वास्थ्य पर माठी असर पहोंचाड़ी शके छे। कारण के गुजरात में लोकोने एक साथ बे मौसमनो अनुभव थवानो शुरू थई गयो छे, जेमां केटलाक विस्तारोमां हवामान पलटायुं छे अने वादळा घेरावा लाग्या छे। तो आनी साथे ज राज्यना खेडूतो माटे पण आ सौथी वधु माठा समाचार कही शकाय छे, जेने जोता खेडूतोना जीव पड़ीके बंधाया छे। कारण के कमोसमी वरसादना पगले खेडूतो अने मालधारीओ चिंतातूर बन्या छे अने मावठाना कारणे खेतीना उभा पाक अने घासने नुकसान पहोंचवानी भीति खेडूतोमां सेवाई रही छे। त्यारे એવામાં તેઓની ચિંતામાં હજુ વધારો કરે તેવી હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। જો આપણે સૌપ્રથમ વાત કરીએ રાજ્યના વાતાવરણની, તો મીડિયા રિપોર્ટ મુજબ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું છે, જેમાં રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી છે। તેમજ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પંથકમાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં આવેલા પલટા બાદ હળવો પવન ફૂંકાયો હતો, જેને લઈને ડુંગરાળ વિસ્તાર વિજયનગર પંથકમાં ઠંડીનું પ્રમાણ એકાએક વધી ગયું હતું। સાથોસાથ તાલુકાના કેટલાક સ્થળે વરસાદનું ઝાપટું પડવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા। જોકે મીડિયા રિપોર્ટ મુજબ સામે આવ્યું છે કે બુધવારે સાંજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું, જેમાં અમદાવાદમાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે બુધવારે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા, જ્યારે પાટણ અને શંખેશ્વરમાં હળવું ઝાપટું પડ્યું હતું। તેમજ બુધવારે સાંજના સમયે રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જે સતત 5 થી 10 મિનિટ સુધી ચાલુ રહ્યા હતા, જેના કારણે રોડ રસ્તા પણ ભીના થઈ ગયા હતા। ત્યારે રિપોર્ટ મુજબ હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાવરફુલ હોવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને લઈને આજે અને કાલે એમ 2 દિવસ સુધી ઉત્તર સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, માળિયા અને કચ્છમાં વરસાદ આવશે। હાલમાં વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। તો રાજ્યમાં 5 દિવસ બાદ ઠંડીનું પ્રમાણ પણ વધશે તથા 11 જાન્યુઆરી બાદ 3 થી 5 ડિગ્રી તાપમાન ગગડશે, જેમાં રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી આગાહી છે। તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે, એમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ 5 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તથા 5 દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, ત્યારે આવી સ્થિતિમાં ઘાસચારો અને ખેતી પાક બગડવાની ચિંતા પણ કિસાનોને સતાવી રહી છે। બીજી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।